वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूं मीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर हनी और दूसरे जानिब तारिक नियाज़ी। अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। तो आप देख रहे हैं पाक गुजराती रिएक्शन। आज की वीडियो का टाइटल है मारी नज़ारे गुजरात सपुतरा डंग डिस्ट्रिक्ट। तो देखते हैं आज की वीडियो पे क्या चले। तो इसकी काफ़ी वीडियो हमने पहले भी की भी हैं मेरे चैनल पे भी। और दूसरा ये कि मेरी नज़र में गुजरात है ना, मारी नज़ारे नजरे गुजरात, मेरे पॉइंट ऑफ व्यू से गुजरात कैसा है, मारी नजरे नजरे में। તમે ક્યારે કલ્પના કરી છે કે સ્વર્ગ, હેવન, જન્નત, પેરેડાઇઝ આખરે દેખાતા કેવા હશે? સાચું કહું તો જેની કલ્પના પણ ના કરી શકાય એટલી હદે સુંદર હશે। પણ જો હવે કોઈ મને પૂછે ને તો હું કહીશ કે સ્વર્ગની સુંદરતા ધરતી ઉપર માણવી હોય તો મારી નજરે એકવાર ડાંગ જિલ્લાની મુલાકાત અચૂક લેવી। ચોમાસમાં ગુજરાતની અમુક જગ્યાઓ અનહદ ખૂબસૂરત થઈ જાય છે। જેમ જેમ સફર આગળ વધે તેમ તેમ થાય કે જાણે સાક્ષાત જન્નતમાં એન્ટ્રી પડી રહી છે। કંઈક આવું જ થયું જ્યારે મેં ડાંગ જિલ્લાની મુલાકાત લીધી અને શરૂઆત કરી સાપુતારાથી। જ્યાં રાત્રે પહોંચી ત્યારે વાદળોએ તો જમીન ઉપર ઉતરીને સ્વાગત કર્યું હતું। સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ઉપર જાઓ ને ત્યારે સન જોવા મળે કે ના મળે, પણ વાદળો સાથે રમતા પર્વત અને આકાશનો અદ્ભુત નજારો ચોક્કસથી જોવા મળે। નસીબદાર હોય છે એ લોકો જેને પર્વત ઉપરથી પડતું ઝરણું જોવા મળે, પણ ખુશનસીબ હોય છે એ લોકો જેને પર્વત ઉપરથી પડતું વાદળોનું ઝરણું જોવા મળે। એમ થાય કે આ સફેદ ચાદરમાં આળોટી આવો। ગુજરાત કી આંખો કા હે તારા સાપુતારા, આ લાઈન તમે ખૂબ સાંભળી હશે, એનું કારણ તમને સાક્ષાત આ વિડીયોમાં જોવા મળશે। આ આખા વિડીયોમાં હું અને મારી વાતો થોડી ઓછી હશે, કારણ કે ડાંગ જિલ્લાની દરેક ફ્રેમ કરવા માંગે છે તું ને તારી વાતો। સ્વર્ગનો અહેસાસ લેવો હોય તો તમારે છે ને ગવર્નર હિલ પર આવવું પડે, જેને ઘણા બધા લોકો ટેબલ વ્યૂ પોઈન્ટ પણ કહેતા હોય છે। ઇટ્સ એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસા સમયે તમે જાઓ તો ઠેર ઠેર તમને કમરક ખાવાનો મોકો મળી જાય। સ્વાદમાં ખાટ્ટું મીઠું લાગતું આ ફળ તમને હાઇડ્રેટેડ રહેવામાં બહુ હેલ્પ કરે। ચોમાસામાં વરસાદથી ભરાઈ જતા સરોવરનું નામ છે સર્પગંગા સરોવર।
આમ તો અત્યારે તમને અહીંયા સાપ જોવા ના મળે, પણ જો કદાચ તડકો નીકળ્યો તો કિનારા ઉપર તડકાની મોજ લેતા સાપ પણ તમને જોવા મળી જાય. ફેરીટેલ બુકમાં જોયેલ ચિત્રને ભૂલાવી દે એવી જગ્યા એટલે સાપુતારાનો સનસેટ પોઈન્ટ. મારી ડિક્શનરીમાં એકે એવો શબ્દ નથી જે આ સુંદરતાને ન્યાય આપી શકે. ભાગતી દોડતી જિંદગીમાંથી શ્વાસ લઈને સાપુતારાના સનસેટ પોઈન્ટ ઉપર બેસીએ તો એવું લાગે કે જાણે બસ સમય અહીંયા રોકાઈ ગયો છે. જી જનાબ, આપને દેખા સાપુતરા, એક ગુજરાતી કા વર્ડ હૈ, અગર ઉર્દૂ મેં હમ કહેંગે તો સાપુતરા વર્ડ નિકલેગા મુંહ સે, તો યે એક ગુજરાતી મેં સાપુતરા બોલને મેં ભી અચ્છા લગતા હૈ. ઓર બિલકુલ, ઓર જિસ તરહ એક મીઠા વર્ડ બોલને મેં લગતા હૈ, ઇસી તરહ બડા ખૂબસૂરત યે નજારે ભી લગ રહે હૈ. ઇતને મીઠે, ઇતને ખૂબસૂરત, ક્યા નજારે ઓર ક્યા કુદરત કી જગહ. અચ્છા, એસા લગ રહા થા થોડી દેર કે લિયે કે શાયદ હમ વહાં મૌજૂદ હૈ. બિલકુલ, અબ એસે એસે ફીલ હો રહા થા ના, મતલબ એક રૂહ ભી ખુશ હોતી હૈ કે હમ વહાં મૌજૂદ હૈ, હમે એક સુકૂન મિલતા હૈ. એક કુદરત કે નજારે દેખને સે એક ઓટોમેટિકલી એક સુકૂન હૈ, ચાહે હમ વિડિયો મેં દેખ લે યા રીઅલ દેખ લે. ઓર ગ્રીનલી, બિલકુલ સુકૂન. અચ્છા, ગુજરાતી વિડિયો થી, ગુજરાત મેં થી કે મારી નજરે, મારી નજરે નજરે, તો ઇસકે ઇનકી પહેલે ભી કાફી વિડિયો દેખી હૈ, લેકિન ઇનકી જો મેં મેકિંગ હૈ ના, ઇસકા બડા દીવાના હું. યાની કે આપ ઇસ જગહ ચલે જાઓ કેમેરા લેકે, લેકિન આપકા ફન હૈ ના કે આપ ઉસકી જગહ કો કેપ્ચરાઇઝ કેસે કેસે લેતે હો. યે મેં ઇનકી અક્સર દેખતા હું કે હમે કોઈ ભી નોર્મલ બંદા યું ખડા હુઆ હૈ, કેમેરા હિલ રહા હૈ, નહીં ભાઈ, બડી ડિટેલ સે ચીઝોં કો લેતે હૈ, વિડિયોસ લેતે હૈ, ફિર હમે અચ્છા લગતા હૈ. જબ બોલા ભી ગયા, યે ભી કહા ગયા હૈ હમારે રિએક્શન ચેનલ મેં પહેલે કહા, અભી બીચ મેં હમ થોડે ગાયબ હો ગયે. ચેનલ પે રિએક્શન થે, ઇસ વિડિયો પે રિએક્શન થે, ઇસ વિડિયો પે રિએક્શન થે, ક્યુંકિ હમને બીચ મેં છોડ દિયા. હા બિલકુલ, કાફી કમ. અબ નહીં છોડિયેગા. હા નહીં. અચ્છા, ગુજરાત બહોત ખૂબસૂરત હૈ, બહોત ખૂબસૂરત, યાની પહાડો પે. અચ્છા, બાદલ એસે જા રહે હૈ, આગે સે પહાડ આ રહે હૈ, તો યું હો રહે હૈ, લહેરા રહે હૈ, મતલબ એસા લગ રહા હૈ કે પહાડો ને વ્હાઇટ કંબલ ઓઢા હુઆ હૈ. અચ્છા, એક બડી અહેમ બાત યે કે જિસ તરહ ગુજરાત પૂરો જિસ તરહ ખૂબસૂરત હૈ, એક કુદરતી બના હુઆ ખૂબસૂરત હૈ કે અલ્લાહ કે નજારે. એક હોતા હૈ ના કે એક બનાયા હૈ આપને અપને હાથો સે, જૈસે હમ કહીં બહાર મુલ્ક જાઓ તો વો બનાયા ફેક ચીઝ હોતી, યે કુદરતી ચીઝ જિસ તરહ યે બની હુઈ હૈ, ઇસી તરહ વહાં કે લોગ ભી બડે દિલ સે બહોત ખૂબસૂરત હૈ. વાહ, હા બહોત ખૂબસૂરત હૈ, ઇનકી બાતો મે ભી, અલ્ફાઝ મે બહોત ખૂબસૂરત નજારે હૈ, લેકિન હમ યા તો ઉસકી ગદર નહીં કર રહે, યા હમ ઉસકો અવોઇડ કર રહે. એસે હી બિલકુલ, પતા હૈ, ક્યુંકે વો નજારે ખોદ કર, સ્લીપ કર કર, ઉસમે હોટલ બના દેના, ઉસમે કુછ ઓર બના દેના, કુછ ઓર હર તરીકે ઇસ્તેમાલ કરા જા રહે. યે તો ચલો નજારે હૈ, હમારે યહાં પે ઇન્સાનિયત કો વો માયાર નહીં દિયા ગયા અભી તક, પૈસા હા ના, હમે ઇન્સાનિયત કી કદર નહીં કી ગઈ હૈ, ઇન નજારોં કી હમ ક્યા કદર કરેંગે. બિલકુલ, નહીં, બહોત ખૂબસૂરત લગા, બહોત જબરદસ્ત લગા, જિતની તારીફ કરે ગુજરાત કી, ગુજરાત કે લોગો કી, ગુજરાત કે લોગ ભી ઇસી તરહ મીઠે, નજારે ભી ખૂબસૂરત, મુઝે તો બહોત જબરદસ્ત લગા. નહીં, નો ડાઉટ, મુઝે ભી બહોત અચ્છા લગા, ઓર નેચરલ સારા હૈ હર ચીઝ, ઓર ઇસી તરહ હમારે પાકિસ્તાન મેં ભી બહોત સારી નેચરલ ચીઝ હૈ ઓર બહોત અચ્છી હૈ, લેકિન કદર નહીં હૈ. ઓર બસ આયેગા ઇન્શાઅલ્લાહ, વો વક્ત દૂર નહીં હૈ, તો ફિર હમે ઇજાજત ચાહીએ. બિલકુલ, ઇસી તરહ કી વિડિયોસ હમ આપકે લિયે લાતે રહેંગે, આપ હમે લાઇક કરે, સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકન કા બટન દબાના ના ભૂલિયેગા, શેર તો ઝ્યાદા ઝ્યાદા કરે. આજ કે લિયે હમ આપકે ચાહતે હૈ ઇજાજત, અલ્લાહ.